નો અગત્યનો ટોપિક છે આપણો ડિફેન્સ એક્સપો 2022, જેની 12મી આવૃત્તિ ગુજરાતમાં ગાંધીનગર ખાતે 18-12 ઓક્ટોબર દરમિયાન યોજાઈ હતી. અહીંયા 12 નહીં આવે, અહીંયા 18-22 આવશે, એટલે કે 18-22 ઓક્ટોબર આવશે. ઇવેન્ટ ક્યાં યોજાઈ હતી? તો કે ગાંધીનગર ઉપરાંત અમદાવાદમાં. અને જે ડિફેન્સ એક્સપોની 11મી આવૃત્તિ હતી એ 2020માં ઉત્તર પ્રદેશના લખનૌમાં યોજાઈ હતી. ડિફેન્સ એક્સપો શું છે તો તેની વાત કરીએ તો તે સંરક્ષણ મંત્રાલયની મુખ્ય દ્વિવાર્ષિક ઇવેન્ટ છે, જે જમીન, નૌકાદળ, હવાઈ તેમજ માતૃભૂમિ સુરક્ષા પ્રણાલીઓનું પ્રદર્શન કરે છે. આ વર્ષના ડિફેન્સ એક્સપોની વિશેષતા અહીંયા આપેલી છે કે સૌપ્રથમવાર 4 સ્તર ફોર્મેટમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંરક્ષણમાં આત્મનિર્ભરતા માટે લોકોને જોડવા, તેમને એરોસ્પેસ અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં જોડવામાં પ્રોત્સાહિત કરવાનો સમાવેશ થાય છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક સંરક્ષણમાં ઉદ્યોગની તાકાત દર્શાવવાનો છે, જે હવે સરકાર અને રાષ્ટ્રના મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના સંકલ્પને અનુસરે છે. તે માત્ર ભારતીય કંપનીઓ માટે આ પ્રથમ એડિશન છે. આ ઇવેન્ટમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ અને ખાનગી સંસ્થાઓના સાધનો અને કૌશલ્યોનું જીવંત પ્રદર્શન સામેલ હતું. આ ઉપરાંત ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદની બીજી આવૃત્તિ તથા હિન્દ મહાસાગર ક્ષેત્ર પ્લસ કોન્ક્લેવનું પણ આયોજન થયું હતું. ડિફેન્સ એક્સપો 2022નું ફોકસ આફ્રિકા અને ઇન્ડિયન ઓશિયન રિજિયનના દેશોના સંરક્ષણ નિકાસને વેગ આપવાનો છે. ડિફેન્સ એક્સપો 2022ની થીમ છે પાર્ટ 2 પ્રાઇડ. પછી વાત કરીએ મિશન ડિફેન્સ સ્પેસ. ડિફેન્સ એક્સપો 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન ડિફેન્સ સ્પેસ લોન્ચ કર્યું છે. આ ઉપરાંત તેમણે 4થી સંરક્ષણ સ્વદેશીકરણ સૂચિ પણ બહાર પાડી છે, જેમાં ચોક્કસ સમય મર્યાદા પછી 101 વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવા માંગે છે. મિશન ડિફેન્સ સ્પેસ એ ભારતીય ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ દ્વારા અવકાશ ક્ષેત્રમાં 3 સેવાઓ એટલે કે ભારતીય વાયુસેના, નૌકા અને આર્મી માટે નવીન ઉકેલો વિકસાવવાનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે. સ્પેસ સેક્ટરમાં સંરક્ષણ જરૂરિયાતોને આધારે નવીન ઉકેલો મેળવવા માટે 75 પ્રકારોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ અને ખાનગી ક્ષેત્રને આક્રમક અને રક્ષણાત્મક બંને ક્ષમતાઓ ધરાવતી સમસ્યાઓના ઉકેલો શોધવા માટે આમંત્રણ કરવામાં આવશે. તેના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો તેનો ઉદ્દેશ્ય અવકાશ યુદ્ધ માટે લશ્કરી કાર્યક્રમોની શ્રેણી વિકસાવવાનો અને ખાનગી ઉદ્યોગને ભવિષ્યના આક્રમક અને રક્ષણાત્મક જરૂરિયાતો માટે સશક્ત દળોના ઉકેલો પ્રદાન કરવા સક્ષમ બનાવવાનો છે. અવકાશમાં સંરક્ષણ એપ્લિકેશનો માત્ર ભારતીય સશક્ત દળોને જ મદદ કરશે નહીં, પરંતુ વિદેશી મૈત્રીપૂર્ણ રાષ્ટ્ર સુધી પણ તેનો વિસ્તાર કરી શકાશે. એટલે કે આપણે તો પોતાની મદદ કરશું જ, પરંતુ તેની સાથે સાથે આપણે જે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતા રાષ્ટ્રો છે તેને પણ આપણે આ એપ્લિકેશનોનો વિસ્તાર કરીશું. નોંધ અહીં આપેલી છે, 4થી સ્વદેશીકરણ સૂચિએ એવા ઉપકરણો પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે જે વિકસાવવામાં આવી રહ્યા છે અને તે આગામી 5-10 વર્ષમાં મજબૂત ઓર્ડરમાં પરિવર્તિત થવાની સંભાવના છે. 4થી સૂચિમાં સૂચિબંધ સાધનો માત્ર સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને સશક્ત દળોના વલણો તેમજ ભવિષ્યની જરૂરિયાતોને સમજવામાં મદદ કરશે નહીં, પરંતુ દેશમાં જરૂરી સંશોધન અને વિકાસ તથા ઉત્પાદન ક્ષમતા માટે પૂરતી તકો પણ પ્રદાન કરશે. હવે આપણે વાત કરીશું HTT-4T. સ્વદેશી મૂળભૂત ટ્રેનર એરક્રાફ્ટ HTT-4Tનું ડિફેન્સ એક્સપો 2022ની આવૃત્તિ દરમિયાન અનાવરણ કરવામાં આવ્યું. HTT-4T હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર 40 તરીકે ઓળખાય છે. એ ભારતીય વાયુસેના એટલે કે IAF માટે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ એટલે કે HAL દ્વારા વિકસિત મૂળભૂત ટ્રેનર એરક્રાફ્ટ છે. તે IAF HPT-30 દીપક ટ્રેનર એરક્રાફ્ટના જૂના કાફલાને બદલશે. તે તેમની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ઇંધન કાર્યક્ષમતા અને પાવર રેટિંગ આપે છે. વધુમાં તે ટૂંકા અંતરથી ઉડી શકે છે અને ઝડપથી ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તેની મહત્તમ ઝડપ 450 કિમી પ્રતિ કલાક છે અને મહત્તમ 1000 કિમીની ઊંચાઈએ પહોંચી શકે છે. તે ફ્લેપ ડાઉન સાથે 135 કિમી પ્રતિ કલાકની સ્ટીલ સ્પીડ ધરાવે છે. HTT-4Tનો ઉપયોગ બેઝિક ફ્લાઇટ ટ્રેનિંગ, એરોબેટિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લાઇંગ અને ક્લોઝ ફોર્મેશન ફ્લાઇટ માટે કરવામાં આવશે. એરક્રાફ્ટ લેટેસ્ટ એવિયોનિક્સ, એર કન્ડિશનિંગ કેબિન અને ઇન્જેક્શન સીટોથી સજ્જ છે.
તેમણે ગયા વર્ષે તેની સ્પિન ફ્લાઇટ સર્ટિફિકેશન ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. પછી આ જે ડિફેન્સ એક્સપો 2022 હતું તેની સાથે સાથે આપણે ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદ પણ થયો હતો. બીજો ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદ ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપો 2022 દરમિયાન યોજાયો હતો. આજે સંવાદ હતો તેની થીમ હતી સંરક્ષણ અને સુરક્ષા, સહકારમાં સમન્વય અને મજબૂત કરવા માટેની વ્યૂહરચના અપનાવવી. ગાંધીનગર ઘોષણા ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદના પરિણામ દસ્તાવેજ તરીકે અપનાવવામાં આવ્યું છે. પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય કે ગાંધીનગર ઘોષણા કેવી રીતે અમલમાં આવી હતી, તો કે ડિફેન્સ એક્સપો 2022 દરમિયાન તે અમલમાં આવી હતી, જેમાં ભારત અને આફ્રિકા સંરક્ષણ બાબતે સંમત થયા હતા. વધુમાં આજે ગાંધીનગર ઘોષણા છે તે પરસ્પર હિતના તમામ ક્ષેત્રોમાં તાલીમ સહકાર વધારવાની દરખાસ્ત કરે છે. શું કરે છે ગાંધીનગર ઘોષણા, તો કે ભારત અને આફ્રિકાના દેશો છે તેમના પરસ્પર હિતના તમામ ક્ષેત્રોમાં તાલીમમાં સહકાર વધારવાની દરખાસ્ત છે. બરાબર, તાલીમની આ મુખ્ય ફોકસ કરવામાં આવ્યું છે, જેમાં એક છે તાલીમ સ્લોટ અને તાલીમ ટીમોની પ્રતિનિયુક્તિમાં વધારો થશે. બીજું છે આફ્રિકાના સંરક્ષણ દળોનું સશક્તિકરણ અને ક્ષમતા નિર્માણ કરવામાં આવશે. ત્રીજું છે કવાયતમાં ભાગીદારીમાં વધારો થશે અને કુદરતી આફતો દરમિયાન હ્યુમનિટેરિયન એડ એટલે કે માનવતાવાદી સહાય પૂરી પાડવામાં આવશે. આ ગાંધીનગર ઘોષણામાં મુખ્ય મુખ્ય બાબતો ઉમેરાઈ છે. ભારત આફ્રિકા સંરક્ષણ સહયોગ પર એક વોલ્યુમ પણ બહાર પાડવામાં આવ્યું છે. પછી વાત કરીશું આપણે ભારત આફ્રિકા સુરક્ષા ફેલોશિપ પ્રોગ્રામ. તો ડિફેન્સ એક્સપો 2022 દરમિયાન યોજાયેલ ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદમાં ભારત આફ્રિકા સુરક્ષા ફેલોશિપ પ્રોગ્રામ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ નવી શરૂ કરાયેલ ફેલોશિપ આફ્રિકાના વિદ્વાનોને ભારતમાં સંરક્ષણ અને સુરક્ષાના પાસાઓ પર સંશોધન કરવાની તક આપશે. આ પ્રોગ્રામ હેઠળ ફેલો મનોહર પરિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ MPIDSA એકથી 3 મહિના સુધી ભાગ રહેશે. સંશોધન દરમિયાન તેને સ્ટાઇપન્ડ આપવામાં આવશે. તે ભારતીય અને આફ્રિકન સંશોધકો વચ્ચેના સંબંધોને વધારશે અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર પરસ્પર ક્ષમતાઓને પ્રોત્સાહન આપશે. વધુમાં એ નોંધ આપેલી છે કે વડાપ્રધાને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો 2022 શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બીજી નોંધ અહીંયા એવી આપેલી છે કે ડિફેન્સ એક્સપો 2022 1300થી વધારે ભારતીય પ્રદર્શકો, 100થી વધારે સ્ટાર્ટઅપ તથા MSME ભાગ લીધો હતો. આ ઉપરાંત 450થી વધુ MOU અને એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા હતા. કરીશું કે તાજેતરમાં ગુજરાતના ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપોની કેટલામી આવૃત્તિનું આયોજન થયું હતું, તો કે 12મી, અને એની થીમ કઈ હતી, તો એની થીમ હતી પાથ ટુ પ્રાઇડ. આ જે વસ્તુ છે ડિફેન્સ એક્સપો 2022 આ પરીક્ષા લક્ષી છે. આ પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે તેવા ક્વેશ્ચન છે, એટલે સ્કીપ ના કરતા.